હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારું બધાનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું કે આઈટી જે બ્રાન્ચ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બરાબર, કે એમાં થર્ડ સેમેસ્ટર છે એ ચાલુ થવાનું છે, અત્યારે ઇન્ટર્નશીપ ચાલુ છે. તેમાં કયા કયા સબ્જેક્ટ આવશે, બરાબર, ને આવશે તો કેની જીટી હશે, બરાબર, કેનું મીડ, વાઇવા, સબમિશન વગેરે હશે, એની આપણે ડિસ્કશન કરવાના છે કે થર્ડ સેમમાં સબ્જેક્ટ આવશે કયા કયા. તો સિમ્પલ એવો અને બેસ્ટ અને અહીં વિડીયો છે તમારા માટે બનાવ્યો છે. તો સૌથી પહેલાં જો તમારા બધા મિત્રોને શેર કરી દો, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દો, લાઇક કોમેન્ટ તમારે કરી દો અમારા સપોર્ટ માટે, અને બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો હોય તો સસ્તો એનો લાભ લઈ શકો. તો ચાલો મિત્રો જોઈ લે કે સૌથી પહેલો ઇન્ટર્નશીપ છે, આનું સબમિશન હોય છે, બરાબર, જીટી કે મીડ હોતી નથી, રિપોર્ટને વગેરે બનાવીને આપવાનું હોય છે. બીજા નંબર ડેટા સ્ટ્રક્ચરલ છે વિથ પાયથોન કરી સબ્જેક્ટ કોડ લાસ્ટ 1 છે 1, બરાબર, એનું સબમિશન જીટીયુ ને બધું હોય છે, એવા શું ખાસ ધ્યાન રાખે. અને પોતાની ટેકનિકલ બ્રાન્ચ આપણે ચાલુ થઈ જાય છે, આપણે બધા સબ્જેક્ટ આવશે, હવે તમારે ધ્યાન આપવાનું છે. પહેલા સેમેસ્ટરમાં બીજા સેમેસ્ટર જીટીયુ પતી કે બેકલોગ હતો એ લોકોને પણ જીટીયુ પતી ગઈ, કોઈ લોકોને બેકલોગ આવ્યું હશે, કાંઈ વાંધો નહીં, ટેન્શન નથી લેવાનું. હવે આપણે ના આવે એ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર. આપણે જે થયું એકવાર શરૂઆતમાં ભૂલ થતી હોય છે, એવું બધું ના હોય કે બધે બધાને આવડતું હોય, એટલે એ લોકો કોઈ ટેન્શન ના લે, બરાબર. બીજું જોઈ લઈએ આપણે કે તમારું જે ઓપરેટિંગ સિસ્ટમ છે જેનો સબ્જેક્ટ કોડ છે 4331602, એની પણ જીટીયુ હશે, મીડ એક્ઝામ, વાઇવા, સબમિશન વગેરે બધું તમને આવશે, અસાઇનમેન્ટ લખવાના પણ, કે જે તે સબ્જેક્ટનો ક્રેડિટ છે પ્રમાણે આવશે. અને બીજું મેનેજમેન્ટ સબ્જેક્ટ છે જે 43 31 63 3, આ સબ્જેક્ટ છે, એની પણ જીટીયુ હશે, મીડ હશે, સબમિશન વાઇવા બધું હશે, તે બસ ધ્યાન રાખે. અને સોફ્ટવેર ડેવલપમેન્ટ કરીને તમારો જે સબ્જેક્ટ આવે છે એ પણ સબ્જેક્ટ મસ્ત ને આઈએમપી છે, અને તમારો બ્રાન્ચનો જ છે, હવે તમારે શીખવો પડશે, સમજવું પડશે, બરાબર. તો એનું પણ જીટીયુ, સબમિશન વાઇવા બધું આવશે, તો એ વસ્તુ ક્લિયર ધ્યાન રાખે. કોઈ નાજ ફેરે આપણે ફેલ થવાનું નથી, આપણે બધા સાથે મળીને કહેવાય ને કે પ્રેક્ટિસ કરશી, આઈએમપી આપશી, વાંચશી, સારી રીતે તમારે તૈયારી કરવું છે એ માટે તમને આઈએમપી પણ આપી દેશે, તો એ તમારે ટેન્શન કાઢી નાખવાનું છે. સેમિનાર કરીને જે તમારો સબ્જેક્ટ છે 43 31 65, આ સબ્જેક્ટની જીટીયુ નથી હોતી, ઓનલી ફોર જે તે સેમિનાર છે એને લગતું આવશે, મીટ પણ નહીં હોય, તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. આટલા સબ્જેક્ટ છે, બરાબર, કે તમારા આઈટી બ્રાન્ચ છે એમાં થર્ડ સેમેસ્ટરની અંદર આવવાના છે. છતાંય કોઈ પણ કંઈ પણ ના સમજાય, ડાઉટ કરી આવે તો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાય, પ્રશ્ન મેસેજ કરીને પૂછી શકે, બને એટલા વિદ્યાર્થી મિત્રોને શેર કરો, બરાબર, એને પણ સપોર્ટ મળે. તમારું ધ્યાન રાખો, ટેક કેર, બાય બાય, થેન્ક યુ.